સૌથી મહત્વના સમાચાર. અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હવે હાઈટેક બન્યું છે. શહેરના વિવિધ સિવિક સેન્ટરમાં આધુનિક મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. આ મશીનની ખાસિયત એ છે કે તેમાં અલગ અલગ પ્રકારના 50 ટેસ્ટ સરળતાથી કરી શકાશે. વજન, ઊંચાઈથી લઈ હિમોગ્લોબિન, ડાયાબિટીસ, ECGનો રિપોર્ટ દર્દીઓ કરાવી શકશે. દર્દીઓના રજિસ્ટ્રેશનથી લઈ તમામ રિપોર્ટ ઇમેઇલ અને વોટ્સએપ દ્વારા મોકલવામાં આવશે. એક મશીનની કિંમત 10 લાખ છે. મહાનગરપાલિકાએ આવા કુલ 7 મશીન વસાવ્યા છે. સર, આ યોલો હેલ્થ નામનું મશીન છે, અમદાવાદમાં 7 સ્થળો પર આ મૂકવામાં આવ્યા છે. આપ ડેમો કરીને બતાવી શકો કે અહીંયા બેઝિક ચેકઅપ છે તે કેવી રીતે થતું હોય છે અને કેટલા કેટલા ટેસ્ટ છે તે આ મશીનની મદદથી થતા હોય છે? આ યોલો હેલ્થ ATM મશીન છે. જેમ નોર્મલ હેલ્થ ATMમાં આપણે કેશ વિથડ્રો કરી શકીએ, એવી રીતે આમાં આપણે હેલ્થના રિલેટેડ ઇન્ફોર્મેશન વિથડ્રો કરી શકીએ છીએ. આમાં સૌથી પહેલાં બેઝિક ચેકઅપ આવે છે. બેઝિક ચેકઅપની અંદર તમારે હાઇટ મેઝર થશે, ઉપર સ્ટેન્ડની ઉપર જે સેન્સર છે એનાથી તમારું હાઇટ મેઝર થશે, પછી તમારું વેઇટ, BP, પલ્સ અને ટેમ્પરેચર, તેનાથી તમારું BMI આખું મેઝર થઈ જશે અને એના પછી તમે રિપોર્ટ જનરેટ કરીને મેળવી શકો છો. સર, અહીંયા આગળ જે મુલાકાતી છે તેમને બેઝિક ચેકઅપની મદદથી આપ સમજાવી શકો કે કેવી રીતના કામગીરી કરતું હોય છે? સૌ પ્રથમ એમને અહીંયા એમની પ્રોફાઇલ પહેલાં એન્ટર કરવાની હોય છે. અહીંયા અહીં એમને ફોટો પાડીને ખાધી ફોટો પાડીને પછી એમનું નામ, પછી બર્થ ડેટ બધું લખીને પછી મેં જે મશીન છે તેમાં પેશન્ટ જે બી અહીંયા આગળ આવ્યા હોય તેમની વિગતો અત્યારે લખવાની કામગીરી કરવામાં આવી રહી છે. તે કર્યા બાદ તેમની ઉંમર અને એક રેકોર્ડ બનતો હોય છે, તે રેકોર્ડ અહીંયા આગળથી બનાવવા માટેની પણ સુવિધા આ મશીનમાં આપવામાં આવેલી છે. અત્યારે તેમનું નામ એન્ટર કર્યા બાદ તેમની ડેટ ઓફ બર્થ છે તે અહીંયા આગળ નાખવામાં આવશે, જેથી કરીને એક રેકોર્ડ અહીંયા આગળ સચવાઈ રહે અને તે બાદ તેમના જે બેઝિક ચેકઅપ છે તે અહીંયા આગળ થશે. આગામી સ્ટેપ તરફ વધી રહ્યા છીએ. આ જે મશીન છે તેની મદદથી અને કયા કયા રિપોર્ટ આમાં થઈ રહ્યા છે જે દ્રશ્યો છે તે અહીંયા આગળ જુઓ. આ જે વ્યક્તિ છે તેમની ફિંગરપ્રિન્ટ અહીંયા આગળ મૂકવામાં આવી છે, જેની મદદથી તેમના અલગ અલગ જે ચેકઅપ છે તે અહીંયા આગળ થશે. તે બાદ હવે આગળ રજિસ્ટ્રેશન તેમનું પૂર્ણ થયું છે. સર, આ રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદની પ્રક્રિયા કયા પ્રકારની રહેતી હોય છે? આના રજિસ્ટ્રેશન થયા પછી તમે આના પછી તમારે પ્રોફાઇલમાં ગયા પછી તમે આમાં BMI ચેક કરી શકો છો, તમે આમાં બ્લડ પ્રેશર ચેક કરી શકો છો, તમે આમાં હિમોગ્લોબિન, ડાયાબિટીસ, ગ્લુકોઝ, લિપિડ પ્રોફાઇલ અને અન્ય પ્રકારના ટેસ્ટ કરી શકો છો. જેમ કે આમાં ડર્મોસ્કોપ છે, ઓટોસ્કોપ છે. ડર્મોસ્કોપના મદદથી તમારા સ્કિનના રિલેટેડ બધી તમે બીમારીનું આમાં ફોટો પાડીને ડર્મેટોલોજીસ્ટને બતાવી શકો છો. સર, આ જે હાર્દિકભાઈ છે તેમનું આપણે રજિસ્ટ્રેશન કર્યું, તેમનું બેઝિક ચેકઅપ કરવું હોય તો કયા પ્રકારની પ્રક્રિયા રહેશે? સૌ પ્રથમ સેન્સરના નીચે ઊભું રહેવાનું હોય છે. મશીન ઓટોમેટિક હોવાના કારણે એ જાતે જ હાઇટ મેઝર કરી લે છે. આ થઈ ગયા પછી તેમનું જે હાઇટ અને વજન, તેની સાથે બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા અને શરીરનું તાપમાન કેટલું છે તે તમામ બાબતો અહીંયા આગળ નોંધાશે. તેમની હાઇટ છે તે પ્રથમ તબક્કામાં થઈ ચૂકી છે. 5 ફૂટ અને 7 ઇંચ જેટલી તેમની હાઇટ અહીંયા આગળ નોંધાયેલી છે. વજન કાંટો છે તે પણ અહીંયા આગળ આ મશીન છે તેની સાથે અટેચ હોઈ શકે, જેથી કરીને કોઈપણ જે વજન છે કોઈપણ દર્દીનું તે અહીંયા આગળ બેઝિક ચેકઅપમાં ઉમેરી શકાય. હૃદયના ધબકારા કોઈપણ વ્યક્તિને જો અનિયમિત રહેતા હોય અથવા તેમાં કોઈ પ્રોબ્લેમ પડતો હોય તો તે પણ અહીંયા આગળ જે વ્યક્તિ છે તે કરી શકે. એક પગ અહીંયા આગળ રાખવાના કારણે તેમનું જે વજન છે તે સીધું વજન કાંટો અહીંયા આગળ સીધો કનેક્ટ થતો હોય છે અને તેની મદદથી તેમનું જે વજન છે તે સીધે સીધું અહીંયા આગળ કનેક્ટ થઈ જતું હોય છે. કનેક્ટ અહીંયા આગળ થઈ ચૂક્યું છે અને હવે તેમનું વજન છે તે અહીંયા આગળ આવશે, જે સરેરાશ 57.90 કિલો એટલે કે 58 કિલોની નજીક તેમનું વજન અહીંયા આગળ છે તે નોંધાયું છે. કારણ કે આ વજન કાંટો છે તે સીધો આ મશીન સાથે કનેક્ટ છે અને હવે બ્લડ પ્રેશર જે છે તે અહીંયા આગળ મપાશે. સર, બ્લડ પ્રેશરનું કઈ રીતનું આખું રહેતું હોય છે? એમાં બ્લડ પ્રેશરમાં બ્લડ BP કફ આવે છે જે ઓટોમેટિક મશીન સાથે કનેક્ટેડ છે.
જે પણ એમનું રીડિંગ આવતું હશે એ ડાયરેક્ટ મશીનમાં દેખાવી જશે. એ કઈ રીતનું બ્લડ પ્રેશર માટેનું કરવું પડશે? પેશન્ટને ખુરશીમાં બેસાડીને મશીનના નજીકમાં નજીક બેસાડવામાં આવે છે, પછી મશીનમાં બેસાડ્યા પછી એનું રીડિંગ ચાલુ કરવામાં આવે છે. બ્લડ પ્રેશરનું સેમ રીડિંગ આમાં બતાવે છે અને એ સેમ રીડિંગ એમના હાથમાં કફ હોય એમાં બતાવે છે. એની સાથે પલ્સ છે અને ટેમ્પરેચર પણ છે, તે પણ અહીંયા આગળથી જ ઓપરેટ થઈ શકે? હા, પલ્સનું ટેમ્પરેચર પણ બને અહીંયાથી ઓપરેટ થઈ જશે. તો ટોટલ આ મશીનની વાત કરીએ તો કેટલા રિપોર્ટ આમાં, કેટલી સંખ્યામાં રિપોર્ટ અહીંયા આગળ થતા હશે? ટોટલી આમાં રિપોર્ટ તમે કરવા જાઓ સરેરાસ 40-50 રિપોર્ટ તમે કરી શકો છો. 40-50 રિપોર્ટ અહીંયા આગળ થઈ શકે તેમ છે. પ્રથમ તબક્કામાં તેમણે ડેમો કરીને બતાવ્યું હાઇટ, વેટ, બ્લડ પ્રેશર, પલ્સ અને ટેમ્પરેચરનો, કે જે કોઈપણ દર્દી અહીંયા આગળ આવ્યા હોય તો તેઓ પોતાનું ત્વરિત ધોરણે આ રિપોર્ટ છે તે કેવી રીતના કાઢી શકે અને સચોટ રીતે તેમની જે શારીરિક ક્રિયાઓ છે તેની સાથે અન્ય જે તેમને કોઈપણ રોગ થયેલો હોય તો તેને લઈને પણ મુલાકાતીઓ અહીંયા આગળ આવતા હોય તો આ મશીનની મદદથી તેમના રિપોર્ટ સરળતાથી કાઢી શકાય છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.